સુરત શહેરમાં પવિત્ર રમઝાનના પ્રથમ દિવસે જ મસ્જિદમાં અસરની નમાજ અદા કર્યા બાદ એક આધરને બહાર ખેંચીને માર માર્યો હતો. ઇજાગ્રસ્તને લોહેલુહાણ હાલતમાં નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તબીબોએ ટાંકા લેવા સહિતની સારવાર આપી હતી. ઇજાગ્રસ્તે આક્ષેપ સાથે કહ્યું હતું કે મીંડી ગેંગના સભ્ય દ્વારા તેની પર હુમલો કરવામાં આવ્યો છે. નાનપુરાના ખલીફા મોલ્લામાં રહેતા 54 વર્ષીય મોહમ્મદ ઇરફાન મોહસિન શેખ જમીન બ્રોકર તરીકેનું કામકાજ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ત્યારે પવિત્ર રમઝાનમાં શરૂ થયો હોવાથી બંદગી કરવા માટે તેઓ મોલ્લામાં આવેલી મસ્જિદમાં સાંજે અસરની નમાજ અદા કર્યા બાદ રોકાયા હતા. જોકે આ દરમિયાન તેમને ત્યાંથી ખેંચીને અલતેપ એપાર્ટમેન્ટ પાસે લાવીને મહિલાઓ અને પુરુષોએ ભેગા મળીને છાતીથી લઈને હાથ અને માથાના ભાગે ઢોરમાર માર્યો હતો. લાકડાના ફટકા સહિત માર માર્યો હોવાથી ઇજા પહોંચતા સિવિલમાં તેને સારવારથે લાવી હોવાનું પરિવારજને કહ્યું હતું. તો નવી સિવિલ હોસ્પિટલમાં ઇજાગ્રસ્ત મોહમ્મદ ઇરફાન મોહસિન શેખે આક્ષેપ સાથે કહ્યું હતું કે મીંડી ગેંગના અનુ મીંડી અને ઈ સહિતના 30થી વધુ લોકો દ્વારા તેની પર હુમલો કરાયો હતો. મસ્જિદમાં ધાક જમાવવા માટે કદાચ હુમલો કરાયો હોય તેવું લાગી રહ્યું છે. આ લોકો બહારથી આવીને ધાક જમાવવાના પ્રયાસ કરતા હોય છે. અગાઉ પણ આ લોકો સાથે ગંભીર ગુનાઓ નોંધાયા છે, ત્યારે અમારી એક જ માંગ છે કે અમને ઝડપથી ન્યાય મળે. અમારા નામ મોહમ્મદ ઇરફાન મોહસિન શેખ, નાનપુરા ખલીફા મોલ્લા મેં રહેતા હું. મેં બરાબર ઘટના મેં મસ્જિદ મેં થા બરાબર મસ્જિદ મેં અલ્લાહ કે ઘર મેં મેં થા ઇબાદત મેં થા. અનુભાઈ મીંડી મેરે પાસ આય અનુભાઈ ઓર મેરે કો કુછ બાત કરી કે ભાઈ કોઈ આદમી ના હતું ના હમારા નામ લ્યા મસ્જિદ કી પતાવત મેં હમ સામને સે જા રહે બોલે હમ ક્યુ બોલે કે સામને સે જાયેંગે યે તો મેં મિલને કા સમાધાન કરાતા હું. મેં મિલને કે બીચ મેં રહે કે લોકો ભી પતાવત કરવાતા હું ઓર મસ્જિદ કી ચાલ કા પ્રોબ્લમ થા તો ચાલ કે અંદર જબ ઘર ઉતારા કચ્ચા વો બિલ્ડરને જો ખરીદી કરી હે વો પ્રોજેક્ટ કરને વાલા હે તો મસ્જિદ કા જો પીછે કા ભાગ ખુલ રહા હૈ તો વો બોલને લગે કે ભાઈ પતરે લગા દો. તો મેં કહા ભાઈ પતરે તુમ લગાઓ, જો ટ્રસ્ટી હૈ ઉનસે પૂછ લો તુમ બરાબર. ઓર કિસીને અનુભાઈ કો કુછ અનપ સનપ બોલા હૈ મેરે બારે મેં ને મેરે કો ભડકાયા ને મેરે સાથ બોલને મેં મેરે કો લેકે ગયા અનુભાઈ ને મિલને કે અંદર મેરે પે હુમલા કરા. અનુ મીંડી અનુભાઈ મીંડી ઉનકે બચ્ચે તહા મીંડી ઓર મહેશ મીંડી ઓર સિદ્દીક રંગવાલા ઉનકે જો આદમી ઉનકે વાઉચર હૈ જો સાથ મેં રહેને વાલે ઓર એક હુસૈન કરકે એકા કિતને લોકોને હમલા કિયા ઓર મેરે પાસ કમ સે કમ 25 એક આદમી ઓર હથિયારો કે સાથ આયે મેરે પાસ ઓર મેરે કો યે મારે ઓર ટાંકે આયે મેરે કો ઘાવ મારે ઓર મિલને કે અંદર ઉનકા તરાસ બહુ દેગા. લોકો કો ધાક ધમકાના લોકો કો પૈસા ડાલના બસ ધમકો ધમકીઓ હર એક કો ધમકીઓ દેતે હૈ. ઓર પોલીસ ખાતા ભી જાનતા હૈ કે યે લોક કૈસે હેંગે કોન હેંગે ઇનકા કાયમ મુનસા એરિયા લોકો ને મર્ડર ભી કર રહે હે સબ કુછ કરા હૈ લેકિન આજ તક ઇસકા તરાસ પોલીસ ખાતા ઇસકા સાફ ભી કરા રહી હૈ. અબ પોલીસ સે કે આપકે માંગ હૈ બસ યે કે કે મીંડી કા જો મસલા મીંડી કહેંગે મિલને કે અંદર ઇસકા જો તરાસ હે મિલને કા યે ના માહોલ ખરાબ કર દિયા હૈ. ઓર મેં લોકો કે મોહલ્લા વાલે કો તુમ પૂછ સકતે હૈ કે મેં લોકો કો એક કહેતા હું મેં વિવાદ કો ખતમ કરતા હું મેં લોકો કે ઝઘડો મેં પતાવત કરવાતા હું. યે લોકો કો મેરે ઉપર ઘાઈ થી ઓર યે લોકો કો ઇનકા એક વર્ડ બનાના હૈ વોટ્સએપ ચાહિયે ઇનકો. ઇનકો મસ્જિદ સે કોઈ સે કુછ નિસ્બત નહીં હૈ. બસ યે એક હમારા હોલ્ડ હોના ચાહિયે હમસે લોક ડરને વાલે ચાહિયે હમારે ખિલાફ કોઈ જાનવાલા નહીં ચાહિયે. મેં ઇનકે બારે મેં કોઈ ખિલાફ નહીં બોલા. ઇનકો કિસી ઇનકે વાઉચર જો આદમી ને ઇનકે સાથ મેં રહેને વાલે ઉન્હોને બોલા હૈ કુછ ભડકાયા તો મેરે કો મસ્જિદ મેં સે હી લેકે ગયે ને મેરે પે એટેક કરા ઇનકી ઘર કી ઔરતો ને સબ ને મિલ કે. હાલ તો નાનપુરા વિસ્તારમાં આધેડ પર સાંજના સમયે કરેલા હુમલાને લઈને આખા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. તો બનાવ લઈને પોલીસ ફરિયાદ નોંધાતા વધુ તપાસ અઠવા પોલીસે હાથ ધરી છે. અઝર કુરશી સાથે હર્ષદ સેઠા.